नमस्कार विद्यार्थी मित्रों, श्री एस एन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में फरी एक बार आप सर्वेनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, गया लेक्चर सुधी में आप चैप्टर नंबर 3 आखे आखू थीअरी और स्वाध्याय प्रश्नों सहित कम्प्लीट सॉल्व करेलू है, बराबर ने? तो आज आप एक नवा चैप्टर की शुरुआत करवानी है। हवे विद्यार्थी मित्रों, आपणे बधा जाणीए छीए कि रोजिंदा जीवननी अंदर आपणे घणी बधी वस्तुओनी जरूर पड़े छे, केम के संश्लेषित रेसा अने पॉलिमरनी अंदर आपणे जोयुं प्लास्टिक पदार्थोनी अंदर कि घणा बधा संश्लेषित रेसाओनो आपणे उपयोग करीए छीए, घणा बधा प्लास्टिक पदार्थोनो आपणे उपयोग करीए छीए, ए सिवाय अन्य चीज वस्तुओ तो खरी ज। एटले तमे मानो के सवारथी लईने सांज सुधीमां તમે વાપરેલી વસ્તુઓનું લિસ્ટ બનાવશો તો કદાચ બહુ મોટું લિસ્ટ બનશે, કેમ કે અઢળક વસ્તુઓ આપણા કોન્ટેક્ટમાં આવવાની છે અને દરેકે દરેક વસ્તુઓનું આપણે જો વર્ગીકૃત કરીએ તો એમાંની અમુક વસ્તુઓ હશે એ કુદરતી વસ્તુઓ હશે, કે કુદરતી કુદરતમાંથી આપણે એને સીધી સીધી મેળવેલી હશે। અડધી વસ્તુ એવી હશે કે જેને આપણે બનાવેલી હશે, એટલે કે માનવ સર્જિત પદાર્થો હશે। એટલે આમ પણ નાના ધોરણમાં તમે ભણી ચૂક્યા હશો કે જે કાંઈ પણ રોજિંદા જીવનમાં આપણે વિવિધ પદાર્થો વાપરીએ છીએ એમાંના અમુક પદાર્થો જે છે એ કુદરતી પદાર્થો હોય છે અને અમુક પદાર્થો જે છે એ માનવ સર્જિત પદાર્થો હોય છે, બરાબર ને? તો ચલો આજે સૌથી પહેલાં આપણે આવું જ એક લિસ્ટ બનાવીએ, એટલે કે રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ પદાર્થો, અને લિસ્ટના આધારે આપણે કયું ચેપ્ટર ભણવાનું છે એનું તમારે અનુમાન લગાવવાનું છે, અને કદાચ 100% તમારું અનુમાન સાચું જ પડશે। હવે સૌથી પહેલાં આપણે લિસ્ટ બનાવીએ કે રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ પદાર્થો। હવે મેં કીધું એમ કે વિવિધ પદાર્થો જે આપણે વાપરીએ છીએ એમાંના અમુક પદાર્થો છે કુદરતમાંથી આપણને પ્રાપ્ત થતા હશે, અને અમુક પદાર્થો એવા છે કે જેને કુદરતી પદાર્થો ઉપર આપણે પ્રક્રિયા કરીને વિકસાવેલા હશે। તો બે ટાઈપ્સમાં, બે પાર્ટમાં જ આપણે એની યાદી બનાવીએ, એટલે કે પહેલી યાદી છે આપણે બનાવશું કુદરતમાંથી અથવા તો કુદરતી પદાર્થોની। અને આ બાજુ આપણે યાદી બનાવશું માનવ સર્જિત પદાર્થોની, એટલે કે આપણે બનાવેલા હોય એવા પદાર્થોની। હવે આપણે શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે આપણો જન્મ થાય ત્યારથી એક કુદરતી વસ્તુ આપણે મર્યા સુધી વાપરીએ છીએ, અને કઈ છે? તો કે હવા। કેમ કે જાણીએ છીએ કે કોઈ પણ સજીવ છે એની પ્રાથમિક જરૂરિયાત કઈ? તો કે હવા। હવા વગર કોઈ પણ સજીવ જીવી શકતો નથી। હા, થોડાક ટાઈમ માટે અમુક બેક્ટેરિયાઓ છે જીવિત રહી શકે છે, પણ કાયમી માટે હવાની ગેરહાજરીમાં જીવી શકે એવું લગભગ પોસિબલ નથી, ને તો સજીવ ન હોય। કેમ કે સજીવની લાક્ષણિકતા આપણે જાણીએ છીએ કે તે શ્વાસ લે છે, અને શ્વાસ માટે હવામાં રહેલા ઓક્સિજનની જરૂર આપણને હોય છે। એટલે કે સૌથી પહેલો કુદરતી પદાર્થ આપણે કયો વાપરીએ છીએ? હવા, કે જેના વગર આપણને ચાલવાનું નથી। ત્યારબાદ બીજો એવો કુદરતી પદાર્થ કે જેના વગર આપણને નહીં ચાલે, તો કે પાણી। માની લો કે પહેલી જરૂરિયાત આપણી હવા જ છે, પણ હવા ઉપરાંત પણ આપણને વારે ઘડીએ જરૂર પડતો એવો બીજો કુદરતી પદાર્થ કયો? તો કે પાણી। ત્યારબાદ આપણને શેની જરૂર પડશે? તો કે હવા અને પાણી, પવન કે જે કાંઈ પણ છે એના માટે એક મુખ્ય ઉર્જા આપણે વાપરીએ છીએ, કે ઉર્જાના ઘણા બધા સ્ત્રોતો આપણી પાસે અવેલેબલ છે। એમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત જે છે સૂર્ય। અગાઉ કદાચ આપણે ભણી ચૂક્યા છીએ કે જો સૂર્ય જ ન હોત તો આ પૃથ્વીનું જ પોસિબિલિટી ન હોત, એટલે સૂર્યપ્રકાશની પણ આપણને એટલી જ જરૂર છે।
એટલે કુદરતી પદાર્થની અંદર એક સૂર્યપ્રકાશ કે જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ, હા, વિટામિન ડી મેળવવા, એ સિવાય ઘણી બધી જે કુદરતી પ્રક્રિયાઓ છે એના માટે સૂર્યપ્રકાશ એકદમ અનિવાર્ય છે. કેમ કે વનસ્પતિના ઉગવા માટે તમે જાણો છો કે વનસ્પતિને ઉગવું હોય તો સૂર્યપ્રકાશ અનિવાર્ય છે. એટલે કે સૂર્યપ્રકાશથી વનસ્પતિ ઉગે છે ને વનસ્પતિ ઉગે છે તો આપણે એને ખોરાકમાં લઈએ છીએ. એટલે આ રીતે હવા, પાણી, સૂર્યપ્રકાશ, એ સિવાય જે જમીન ઉપર આપણે રહીએ છીએ એ જમીન મતલબ માટી, ત્યારબાદ ક્યાંક આપણે જવું હોય તો ખબર છે કે હવે તો ચાલીને જતા નથી, એટલે એના માટે જે પેટ્રોલ ડીઝલ જોઈએ, એટલે ઇન શોર્ટ પેટ્રોલિયમ પેદાશ. પેટ્રોલિયમ, એ સિવાય કોલસો, ત્યારબાદ રાંધણ ગેસમાં આપણે જે વાપરીએ છીએ એલપીજી એટલે કે કુદરતી વાયુ, એ સિવાય કપડાં પહેરીએ છીએ ને કપડામાં આપણે ભણીએ છીએ કે અમુક કુદરતી રેસાઓ હોય છે, અમુક સંશ્લેષિત રેસાઓ હોય છે, એટલે કે આપણા જે કુદરતી રેસાઓ ત્યારબાદ વૃક્ષ એટલે કે વનસ્પતિ, એમાં ઉગતા ફળો, શાકભાજી વગેરે વગેરે વગેરે, આનો લિસ્ટ બનાવવા બેસીએ તો પૂરું થાય એમ જ નથી. એટલે કે આટલી બધી વસ્તુઓ છે રોજિંદા જીવનમાં જ આપણે વાપરીએ છીએ અને આટલી જે વસ્તુઓનો લિસ્ટ છે આપણે શેમાંથી મેળવીએ છીએ, કુદરતમાંથી. જ્યારે એની સામે માનવસર્જિત પદાર્થો પણ એવા ઘણા બધા છે કે જેને આપણે રોજિંદા જીવનમાં વાપરતા હોઈએ છીએ. માની લો કે જે આપણે વાત કરી કે પેટ્રોલ ડીઝલ એ શુદ્ધ ફોર્મમાં નથી મળતા, એનું જે પેટ્રોલિયમ એ આખે આખો એનો ઘટક હોય છે અને પેટ્રોલિયમમાંથી એ પેટ્રોલ ડીઝલ કેરોસીન નાફ્થા ડામર બધાને છૂટા પાડવામાં આવે છે. એટલે આપણે આ જે પેટ્રોલિયમ છે એમાંથી મેળવેલી પેદાશો એને આપણે વાપરીએ છીએ અથવા તો એમાંથી ઘણી બધી અન્ય વસ્તુઓ પણ બનાવેલી હોય છે અને એની ચર્ચા આપણે આ પાઠમાં આગળ કરવાની છે. એટલે કે પેટ્રોલિયમની પેદાશો કે જે સીધે સીધી હોતી નથી, પેટ્રોલિયમમાંથી આપણે એને બનાવીએ છીએ માટે એને માનવસર્જિત કીધું છે એટલે પેટ્રોલિયમ પેદાશો. ત્યારબાદ આપણે ભણ્યા છે કે કપડાં બનાવવા માટે જે રીતે કુદરતી રેસાની જરૂર પડે છે એ જ રીતે સંશ્લેષિત રેસાઓની પણ આપણને જરૂર પડે છે. એટલે કે સંશ્લેષિત રેસાઓ પ્લાસ્ટિક, રબર. હવે આમ જોવા જાઓ તો રબર કુદરતી પદાર્થ છે, રબરના ઝાડ હોય છે, પણ કુદરતી રબર છે ને આપણે વાપરી શકતા નથી. કેમ કે કુદરતી રબર છે એકદમ નરમ અને પોચું હોય કે સીધે સીધું એક કહેવાય ને કે જેલી જેવો પદાર્થ હોય કે સીધે સીધું એને એપ્લાય કરી શકાતો નથી. હવે સામાન્ય રીતે આપણું ઇરેઝર બનાવવું હોય તો પણ કુદરતી રબર ચાલતું નથી. એટલે એ કુદરતી રબર ઉપર પ્રોસેસ કરવામાં આવે ને એમાંથી પછી સંશ્લેષિત રબર તૈયાર કરવામાં આવે. અને આપણે જે રબર શબ્દ વાપરીએ છીએ પ્રોસેસ કરેલું રબર હોય એને જ વાપરીએ છીએ. એ માની લો કે આપણું ઇરેઝર છે કે પછી વાહનોના ટાયર ટ્યુબ કંઈ પણ જે છે એ કુદરતી રબર છે, એમાં સલ્ફર ઉમેરવામાં આવે ને એ રીતની પ્રક્રિયા કરીને એમાંથી નવું રબર ક્રિએટ કરવામાં આવે. એટલે આપણે આપણે કુદરતી રબરને રબર જ કહીએ છીએ ને એના પર જે સલ્ફરની પ્રોસેસ કરેલી હોય એને પણ રબર શબ્દ જ વાપરીએ છીએ. એટલે એ જે રબર છે એ પ્રોસેસ કરેલું રબર છે, માનવસર્જિત પદાર્થની અંદર આવશે કારણ કે એના ઉપર આપણે પ્રોસેસ કરેલી છે. ત્યારબાદ સાબુ છે, સવારમાં ઉઠીને નાહીએ એ સાબુની જરૂર પડે. ત્યારબાદ પ્લાસ્ટિક આવી ગયો એટલે ટૂથબ્રશ આપણો એની અંદર ઇન્વોલ્વ થઈ જાય. ત્યારબાદ કપડાં ધોવા બેસે એટલે ડિટર્જન્ટ છે. એટલે કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે માનવે બનાવેલી છે એનો ઉપયોગ કરીએ છીએ. નેચરલી સાબુ આપણને, હા, નેચરલી પદાર્થમાંથી બનાવેલો હોય ને આપણે એને નેચરલ સાબુ કહીએ છીએ, પણ કુદરતમાં કંઈ સાબુના ઝાડ થોડા કોકે છે. એટલે આ રીતે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે કુદરતી પદાર્થો પર પ્રક્રિયા કરીને માણસે બનાવેલી હોય.
એટલે કે ઇન શોર્ટ આપણે એવું લખી શકીએ કે ઘર વપરાશની ઘણી બધી વસ્તુઓ. કેમ કે ઘર વપરાશની જે વસ્તુઓ છે એ વસ્તુઓ સીધે સીધી કુદરતમાં તો યોગ્ય નહીં હોય, એને કુદરતી વસ્તુ પર પ્રોસેસ કરીને માણસે બનાવેલી હશે, એટલે કે બધી વસ્તુઓ માનવ સર્જિત હશે. એટલે કે આ રીતે આપણે રોજિંદા જીવનની અંદર ઘણા બધા પદાર્થો વાપરીએ છીએ, જેમાંથી અમુક છે કુદરતી પદાર્થો અને જેમાંથી અમુક છે માનવ સર્જિત પદાર્થો. હવે ધારો કે એવું બને કે આપણા જે રોજિંદા જીવનમાં વપરાતા પદાર્થો છે એમાંથી અમુક પદાર્થો છે એ આપણને પ્રાપ્ત જ ન થાય, તો ધારો કે કોઈ કારણસર પૃથ્વી પર હવા મળવાનું બંધ થઈ ગયું. ચલો આ રોજિંદા જીવનમાં વપરાતો પદાર્થ હતો હવા, એ હવે મળવાનો નથી, આવું થાય તો આપણે હવા વગર રહી શકીએ છીએ? ના, એના વગર આપણે રહી શકતા નથી. કેમ કે જાણીએ છીએ કે ઓક્સિજન વગર કોઈ પણ સજીવનું જીવન છે શક્ય નથી. હવે ધારો કે તમને એવું કહેવામાં આવે કે આ જે બધા પદાર્થો છે એમાંથી સાબુ મળવાનો બંધ થઈ જશે, હવે ક્યારેય સાબુ નહીં મળે, તો આપણી પાસે કદાચ ઓપ્શન છે કે ચલો સાબુ નહીં મળે, નાહવાનો સાબુ, ધોવાનો સાબુ, કંઈ વાંધો નહીં. પહેલાં બહુ પહેલાં જ્યારે આદિમાનવો હતા ત્યારે કેવા આવા સાબુ અને ડિટર્જન્ટ હતા, તોય માણસો નાહી જ લેતા હતા ને, બરાબર ને? એટલે કદાચ સાબુ ન મળે તો એના ઓપ્શનમાં આપણે કંઈક વિચારી શકીએ છીએ કે એના વગર આપણે ચલાવી શકીએ છીએ, જ્યારે હવા વગર આપણે ચલાવી શકવાના નથી. એ જ રીતે ધારો કે એવું કહેવામાં આવે કે સૂર્યપ્રકાશ નહીં મળે. તમે ભણ્યા હોય કે નહીં મને ખાસ ખ્યાલ નથી, જૂના સાતમા ધોરણની અંદર એક વૈજ્ઞાનિક કારણ આવતું કે જો એક વર્ષ માટે સૂરજદાદા ન દેખાય તો કેટલી અફરાતફરી મચી જાય. કેમ કે સૂર્યપ્રકાશ વગર કાંઈ જ પોસિબલ નથી, અને જો એવું કહેવામાં આવે કે સૂર્યપ્રકાશ નહીં મળે તો લગભગ જીવનની કોઈ પોસિબિલિટી જ ન રહે. કેમ કે સૂર્યપ્રકાશ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, અને એમાંથી પછી ઉર્જા વહેંચાતી આવે છે કે સૂર્યપ્રકાશમાંથી વનસ્પતિ પોષણ મેળવે, વનસ્પતિમાંથી આપણા જેવા શાકાહારી અથવા તો તૃણાહારી પ્રાણીઓ છે આહાર મેળવે, એનો આહાર તરીકે ઉપયોગ બીજા કરે, ત્રીજા કરે. સૂર્યપ્રકાશને કારણે પવનની ગતિ, આજે પવન આપણને આવે છે સૂર્યપ્રકાશને કારણે, પાણી જે છે આખું જે જળચક્ર ચાલે છે સૂર્યપ્રકાશને કારણે. એટલે જો સૂર્યપ્રકાશ ન હોય તો હવા પાણી કાંઈ પણ મળવું પોસિબલ નથી, એટલે કે એના વગર ચાલશે નહીં. એના રિલેટેડ આમાંથી તમને એમ કે ચલો પ્લાસ્ટિક ઉપર બેન્ડ લાગી ગયો છે, પ્લાસ્ટિકની એક પણ વસ્તુ વાપરવાની નથી, તો આપણી પાસે ઓપ્શન છે. પ્લાસ્ટિક જ્યારે નહોતું ત્યારે ધાતુની વસ્તુ આપણે વાપરતા હતા. એટલે કે આના પરથી એવું કહી શકાય કે જે કુદરતી વસ્તુઓ છે એનો કોઈ જ ઓપ્શન નથી. કુદરતી વસ્તુઓ મળતી બંધ થઈ જાય તો લગભગ માણસનું જીવન છે અટકી જાય. જ્યારે માનવ સર્જિત પદાર્થો એવા છે કે કદાચ આ પદાર્થો ન મળે તો એના ઓપ્શનમાં બીજું કંઈક આપણે વાપરી શકીએ છીએ, વિચારી શકીએ છીએ, નવો કોઈ ઓપ્શન છે. એટલે ખાસ આપણે કાળજી રાખવાની થાય કે જે આપણા કુદરતી પદાર્થો છે એને આપણે સાચવીને રાખવા જોઈએ કે ભવિષ્યમાં એ ખૂટી ન જાય. કેમ કે કુદરતી પદાર્થો જો ખૂટી ગયા તો પછી માનવ જીવનનું કોઈ અસ્તિત્વ, માનવ જીવન જ શું સજીવ સૃષ્ટિનું કોઈ અસ્તિત્વ રહેવાનું નથી. એટલા માટે આ કુદરતી પદાર્થો કે જેને કુદરતી સંસાધનો, સંસાધનો એટલે આપણે વાપરવા લાયક વસ્તુઓ એમ, એટલે કે સ્ત્રોત એવું કહી શકાય ઇન શોર્ટ, એટલે કે કુદરતી સંસાધનો છે એનો આપણે કાળજીપૂર્વક એટલે કે બહુ જ એનો ખ્યાલ રાખવો પડશે. અને આવો જ આપણો એક લેસન છે ચેપ્ટર નંબર 5, કોલસો અને પેટ્રોલિયમ. હવે આ જે કોલસો અને પેટ્રોલિયમ છે એ બંને કુદરતી પદાર્થો છે, અને કુદરતી પદાર્થમાં આજે કોલસો અને પેટ્રોલિયમ એવા પદાર્થો છે કે ખૂટી જવા આવ્યા છે. છે તો કુદરતી પદાર્થો, માની લો હવા છે તો હવા આપણને ખબર છે ક્યારેય ખૂટવાની નથી, સૂર્યપ્રકાશ છે ક્યારેય ખૂટવાનો નથી, પણ આજે કોલસો અને પેટ્રોલિયમ કે કુદરતી વાયુ આ એવા પદાર્થો છે કે જે નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની પોસિબિલિટી છે. એટલે એની કાળજી કઈ રીતે રાખી શકાય, આપણને ક્યાં ઉપયોગી છે એ બધું શીખવા માટે થઈને આપણે આ ચેપ્ટર શીખવાનું છે. એટલે કે આજથી આપણે આ ચેપ્ટરની શરૂઆત કરશું ચેપ્ટર નંબર 5, કોલસો અને પેટ્રોલિયમ.
बराबर छे। तो आ थई आपणी बेजिक माहिती के रोजिंदा जीवन में आटला पदार्थों वापरीए छीए जेमांथी अमुक कुदरती छे जेने एमांथी अमुक मानवसर्जित छे। मैं तमने एक्जाम में क्वेश्चन पूछाय के रोजिंदा जीवन में वपराता कुदरती पदार्थों की यादी बनावो, तो आपणे आ बधा पदार्थों लखवाना। धारो के तमने एवुं पूछाय के मानवसर्जित पदार्थों की यादी बनावो, तो आ बधा पदार्थ अने आपणने आवडे छे। हवे मैं कीधुं एम के आपणे आ चेप्टर में वात करवानी छे ફક્ત ને ફક્ત કુદરતી પદાર્થોની, માનવ સર્જિત પદાર્થોની વાત આપણે ત્રીજા ચેપ્ટરમાં ઘણી બધી કરી છે, એટલે કે એના વિશે અત્યારે આપણે કોઈ ચર્ચા કરવાની નથી। હવે આજે કુદરતમાંથી મળતા પદાર્થો છે ને કુદરતી સંસાધનો એવું કહેવામાં આવે છે। હવે કુદરતી સંસાધનોની વ્યાખ્યા શું? તો કે જે પદાર્થો કુદરતમાંથી મળતા હોય તે પદાર્થોને કુદરતી સંસાધનો કહે છે। જે પદાર્થો કુદરતમાંથી મળતા હોય તે પદાર્થોને કુદરતી સંસાધનો કહેવામાં આવે છે। દાખલા તરીકે હમણાં આપણે જે લિસ્ટ બનાવ્યું એ લિસ્ટ મુજબ હવા, પાણી, સૂર્યપ્રકાશ આ જે બધા પદાર્થો છે એને કુદરતી સંસાધનો કહેવાય। એટલે ઇન શોર્ટ અત્યાર સુધી આપણે કુદરતી પદાર્થો શબ્દ વાપરીએ છીએ, હવે પદાર્થની જગ્યાએ આપણે શબ્દ વાપરવાનો છે સંસાધનો। એટલે કે કુદરતી સંસાધનો એટલે જે પદાર્થો કુદરતમાંથી મળતા હોય તે પદાર્થોને કુદરતી સંસાધનો કહેવામાં આવે છે। એટલે કે જે આપણે અહીંયા લિસ્ટ બનાવ્યું હતું હવા, પાણી, માટી, સૂર્યપ્રકાશ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ એ બધા જ કુદરતી સંસાધનો છે। હવે કુદરતી સંસાધનોને પણ બે જૂથમાં વર્ગીકૃત કરવામાં આવે છે, એટલે કે કુદરતી સંસાધનોના બે જૂથ। કુદરતી સંસાધનોના બે જૂથ, એમાંથી પહેલા જૂથની અંદર સમાવેશ થાય છે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો। અને બીજો પ્રકાર છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો। હવે કુદરતી સંસાધનોના બે પ્રકાર છે એના આધારે કઈ રીતે અપાયા છે? તો કે અગાઉ મેં કીધું એમ કે આપણા જે કુદરતમાંથી મળતા પદાર્થો છે હવા, પાણી, સૂર્યપ્રકાશ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે, હવે એમાંથી જો આપણે વાત કરીએ હવાની, તો આપણે જાણીએ છીએ કે આપણે ગમે તે રીતે હવાને વાપરશું કુદરતમાંથી મળે છે, અને કેવી રીતે મળે છે? તો કે અમર્યાદિત જથ્થામાં, કોઈનો જથ્થો લિમિટેડ છે જ નહીં કે આટલા ગ્રામ હવા છે। ક્યારે એવું સાંભળ્યું કે આ જે એરિયા છે માન લો સુરેન્દ્રનગરનો એરિયા છે એમાં 5 કિલો હવા છે અને વાપરતા જઈશું તો વપરાઈ જશે, આવું કે હવાનું માપ તમે સાંભળ્યું છે કે આટલા કિલો કે આટલા ગ્રામ કે આટલા લીટર કે? એટલે કે હવા જે છે અમર્યાદિત જથ્થામાં છે, કોઈ મર્યાદા જ નથી, એટલે અનલિમિટેડ
રીતે જીઓનો નેટ આપણે અનલિમિટેડની ઓફર હોય છે એ રીતે હવા જે છે એને અનલિમિટેડ વાપરી શકીએ છીએ, એને કોઈ લિમિટેશન નથી. પણ એની બદલે પેટ્રોલિયમ પેદાશ છે એને અનલિમિટેડ વાપરીએ તો, માની લો કે પેટ્રોલ ડીઝલ કે કેરોસીન કે એવું બધું છે પેટ્રોલિયમ પેદાશો, કોઈ એમ કે પેટ્રોલને અનલિમિટેડ વાપરો તો શું થશે? નજીકના ભવિષ્યમાં આપણે જાણીએ છીએ કે પેટ્રોલ મળશે ને ઓલરેડી ભારતમાં જે પણ પેટ્રોલિયમ પેદાશોના કૂવા છે ખૂટવા આવ્યા છે, બહુ ઝાઝું પેટ્રોલિયમ અંદર બચ્યું નથી, બીજા દેશ પાસેથી આયાત કરવામાં આવે છે ને બીજા દેશમાં પણ કેટલુંક હોય એમ, એટલે કે પૃથ્વીના પેટાણમાંથી એ પેટ્રોલિયમ પેદાશ મળે છે ને એનો જથ્થો લિમિટેડ છે, એટલા માટે જ હવા મફતમાં મળે છે. જ્યારે પેટ્રોલ ખરીદવા જઈએ તો આપણને ખબર છે કે દિવસે ને દિવસેના ભાવ વધતા જાય છે, એટલે સાચવીને વાપરવું પડે. એટલે આ રીતે જથ્થાના આધારે જે કુદરતી સંસાધનો છે એને બે જૂથમાં વર્ગીકૃત કરવામાં આવ્યા. પહેલો ટાઈપ કીધો પુનઃપ્રાપ્ય. પુનઃપ્રાપ્ય એટલે કે પુનઃ એટલે ફરીવાર, ફરીવાર મેળવી શકાય અથવા તો અમર્યાદિત જથ્થો છે, એક વારંવાર વાપરવાથી જે ખૂટતા નથી એવા સંસાધનોને પુનઃપ્રાપ્ય સંસાધનો કહેવામાં આવે. જ્યારે એવા સંસાધનો કે જે બહુ લિમિટેડ જથ્થામાં છે, મર્યાદિત જથ્થામાં છે અને વારંવાર વાપરવાથી ખૂટી શકે એવા છે, ખૂટી જાય એવા જે સંસાધનો છે એને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એવું કહેવામાં આવે છે. બંનેની વ્યાખ્યા આપણે જોઈએ. સૌથી પહેલાં વાત કરીએ પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનોની. પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો શું લખી શકાય એની વ્યાખ્યાની અંદર? તો કે કુદરતમાંથી અમર્યાદિત જથ્થામાં મળતા, કુદરતમાંથી અમર્યાદિત જથ્થામાં મળતા અને માનવ પ્રવૃત્તિ દ્વારા આપણા વાપરવાથી, એટલે કે માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ ન થાય તેવા સંસાધનોને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. શું છે એની વ્યાખ્યા? તો કે કુદરતમાંથી અમર્યાદિત જથ્થામાં મળતા હોય, એટલે કે અનલિમિટેડ મળતા હોય અને માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ ન થાય એમ હોય, એટલે કે ગમે એમ વાપરો ખૂટી ન જાય એવા હોય એવા સંસાધનોને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. અને આ સંસાધનો છે એનો વારંવાર આપણે ઉપયોગ કરી શકીએ છીએ, ફરી ફરીને આપણે એને વાપરી શકીએ છીએ, એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ આ બધું જ તેમાં આવશે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનોની અંદર. એટલે ઉદાહરણની અંદર આપણે લખી શકાય હવા, માટી, સૂર્યપ્રકાશ વગેરે. આ જે બધા છે જો કુદરતમાંથી મળે છે, અમર્યાદિત મળે છે અને ગમે તેમ વાપરો તો ખૂટી શકવાના નથી, માટે એને પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો કહેવામાં આવે છે. જ્યારે એને રિલેટેડ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું? પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો તો કે કુદરતમાંથી મર્યાદિત જથ્થામાં
પ્રાપ્ત થતા એટલે કે કુદરતમાંથી મર્યાદિત પ્રમાણમાં અથવા તો મર્યાદિત જથ્થામાં મળતા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. ઉદાહરણ તરીકે કહીએ તો કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે. એટલે કે કુદરતમાંથી મર્યાદિત જથ્થામાં પ્રાપ્ત થતા હોય એવા જે સંસાધનો છે ને પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહી શકાય. હવે માની લો કે તમને તફાવતમાં પૂછાયું કે કુદરતી સંસાધનો અને કુદરતી સંસાધનોના બે જૂથ, પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો વિશે તફાવત લખો, તો તફાવતની અંદર તમે પહેલો મુદ્દો આ લખી શકો છો કે બંનેની વ્યાખ્યા. પુનઃ પ્રાપ્ય એટલે શું? તો કે કુદરતમાંથી અમર્યાદિત જથ્થામાં મળતા સંસાધનોને પુનઃ પ્રાપ્ય સંસાધનો કહેવામાં આવે છે. જ્યારે પુનઃ અપ્રાપ્યમાં તો કે કુદરતમાંથી મર્યાદિત જથ્થામાં મળતા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કહેવામાં આવે. સેકન્ડ મુદ્દો શું લખી શકો? તો કે માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થતા નથી. જ્યારે પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે એ માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે છે. માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે છે. જ્યારે પુનઃ પ્રાપ્ય સંસાધનો છે એ કોઈ દિવસ ખલાસ થવાના નથી. સેકન્ડ શું લખી શકો? એટલે કે પહેલો તફાવત વ્યાખ્યા, બીજો તફાવત આવો લખી શકો કે માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે એમ નથી. ત્યારે એ લખી શકો કે માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે એમ છે. નેક્સ્ટ ત્રીજો મુદ્દો તમે એવો લખી શકો છો કે નજીકના ભવિષ્યમાં ફરીથી પ્રાપ્ત કરી શકાય છે, એટલે કે નજીકના સમયમાં એને ફરીથી મેળવી શકાય છે. નજીકના સમયમાં ફરીવાર મેળવી શકાય છે. આપણે જાણીએ છીએ કે હવા, માટી, સૂર્યપ્રકાશ નજીકનો સમય એટલે કેટલો? એક સેકન્ડ ગયો નથી કે આવ્યું નથી. હા, કદાચ સૂર્યપ્રકાશની વાત કરો તો આપણે 12 કલાકનો ગેપ પાડી શકીએ કે દિવસે હોય રાત્રે ન હોય. જ્યારે હવા અને માટી તો કાયમ રહેવાના જ છે. એટલે કે નજીકના સમયમાં ફરીવાર મેળવી શકાય છે ને પુનઃ પ્રાપ્ય. એટલે કે ફરીવાર મેળવી શકાતું હોય તો એ પુનઃ પ્રાપ્ય સંસાધનની અંદર આવે. જ્યારે જે પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે ને નજીકના સમયમાં ફરીવાર અથવા તો નજીકના ભવિષ્યમાં, નજીકનો સમય તો શું, નજીકના ભવિષ્યમાં પણ એને ફરીવાર મેળવી શકાતું નથી. નજીકના ભવિષ્યમાં ફરીવાર મેળવી શકાતું નથી. એટલે કે આજે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, એ સિવાય જંગલો, આવા બધા જે સંસાધનો છે એ બધાને નજીકના ભવિષ્યમાં, માની લો કે એકવાર તમે એક જંગલનો નાશ કરી નાખ્યો, હવે જંગલનો નાશ કરતા તો બહુ ઓછો સમય લાગશે. માની લો કે ધારો તો 2 દિવસમાં આખે આખા જંગલ છે ને નાશ કરી શકો છો. કેમ કે કુદરતી ઘટનાઓ તો ઠીક છે કે દાવાનળ કે એવું કોઈ સર્જાયું હોય તો આખે આખો કુદરત રાખ, સોરી, જંગલ રાખ થઈ જાય. પણ માની લો કે માનવ સર્જિત પ્રવૃત્તિ છે, માની લો વૃક્ષની કટાઈ તમે કરી નાખો, હવે ધારો તો એટલા લેટેસ્ટ મશીનો આવી ગયા છે કે આખે આખા જંગલને 2 દિવસમાં ઉજ્જળ કરી શકાય છે. હવે જંગલને કાપતા ફક્ત 2 જ દિવસ લાગ્યા, એ જંગલને માની લો કે ફરીથી ક્રિએટ કરવું છે કે કોઈ એક બહુ મોટો વિસ્તાર છે એમાં જંગલ બનાવવું છે તો કેટલા વર્ષો લાગશે. તેમ છતાં એ જંગલ તમે એટલું ભરચક બનાવી શકશો નહીં. એટલે કે નજીકના ભવિષ્યમાં એને ફરીવાર મેળવી શકાતા નથી. અને ચોથો મુદ્દો બંનેના એક્ઝામ્પલ તમે લખી શકો છો કે આ છે પુનઃપ્રાપ્ય અને આ છે પુનઃ અપ્રાપ્ય.
એટલે કે પુનઃ પ્રાપ્ય સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય સંસાધનો વિશે હવે તમે કદાચ સમજી શકો છો કે શું કહેવા માંગે છે. આના આધારિત પાઠ્યપુસ્તકની અંદર એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિની ચર્ચા આપણે કરી લઈએ ફટાફટ. પણ ફેરબુકની અંદર આ બધું જ તમારે ઉતારવાનું છે ભૂલ્યા વગર. હવે એક્ટિવિટી શું છે? તો કે એવું કહેવામાં આવે છે કે તમારા વર્ગની અંદર જેટલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને 7-7 ગ્રુપમાં ડિવાઈડ કરી દેવાના છે. ધારો કે વર્ગની અંદર 35 વિદ્યાર્થીઓ છે. હવે 35 વિદ્યાર્થીઓમાંથી અહીંયા સમજાવું છું, સાંભળજો. 35 વિદ્યાર્થીઓ છે એમાંથી આ પહેલા 7 વિદ્યાર્થી, બરાબર. 35માંથી 7 નીકળી ગયા, બીજા 7, ત્રીજા 7, ચોથા 7 ને પાંચમા 7, 5 × 7 = 35. એટલે 35 વિદ્યાર્થીઓ છે તો 7-7 કેટલા ગ્રુપ બનશે? તો કે 5 ગ્રુપ બનશે. હવે જે 7 પહેલું ગ્રુપ છે, આ 7-7 ગ્રુપ છે ને એના પેટા ગ્રુપમાં વહેંચવાના છે. એટલે માન લો કે આ પહેલા 7 છે ને 3 ભાગમાં વહેંચીશ, 1, 2 અને 4. આ રીતે એ જ રીતે આ 7 વિદ્યાર્થીઓ છે એના પેટા પ્રકાર પાડીશ, 1, 2 અને 4. એ જ રીતે આ 7 પેટા પ્રકાર 1, 2 અને 4. એ જ રીતે આ 7 પેટા 3 પ્રકાર 1, 2 અને 4. એ જ રીતે આના પેટા 3 પ્રકાર 1, 2 અને 4. હવે આ 7-7 ગ્રુપ છે એ 5-5 ગ્રુપને હું 5 અલગ અલગ વસ્તુ આપું છું. માન લ્યો કે એક બોક્સની અંદર આજે પહેલું ગ્રુપ છે એને ચણા આપું છું, બીજું ગ્રુપ છે એને હું પાણી આપું છું, ત્રીજું છે એને હમણાં જ દિવાળીનો તહેવાર ગયો ને મીઠાઈ આપું છું, આજે પછીનું નેક્સ્ટ ગ્રુપ છે એને માન લ્યો કે હવા, ખાલી બોક્સ હવા ભરેલું આપું છું, અને જે એના પછીનું નેક્સ્ટ છે એને માન લ્યો કે હું કેરોસીન આપું છું. હવે અલગ અલગ ગ્રુપને અલગ અલગ વસ્તુ મેં આપેલી છે, કોઈને ચણા, કોઈને પાણી, કોઈને મીઠાઈ, કોઈને હવા, કોઈને કેરોસીન, તો અલગ અલગ વસ્તુ એને આપેલી છે. હવે કરવાનું શું છે? તો કે જે 7 ગ્રુપ છે એ 7 ગ્રુપ પહેલાં ટેબલ ઉપર આ પહેલાંનો વારો આવે છે કે ટેબલ ઉપર ચણા, ઘણા બધા ચણા મૂકેલા છે. સૌથી પહેલાં પહેલું ગ્રુપને બોલાવું છું, 7 લોકો આવે છે, એ 7માંથી મેં પેટા 3 પ્રકાર પાડે, એટલે કે 7 વિદ્યાર્થી છે ને એકલાને, એક વિદ્યાર્થી એકલાને અલગ રાખું છું, બીજા 2 અને બીજા 4, એટલે 7 હું 3 ગ્રુપ બનાવું છું. ટેબલ ઉપર ચણા રાખેલા છે. હવે સૌથી પહેલાં જો એકલો વિદ્યાર્થી છે એને કહું છું કે જા ટેબલ પર ચણા છે, તું ખાઈ શકે એટલા ખાઈ લે. એટલે જે પહેલો વિદ્યાર્થી છે ધરાઈ ધરાઈને ચણા ખાઈ લેશે, એનો વારો પતી જાય એટલે એ નવરો. બાકીના 2 વૈધાને કહું છું કે હવે જે ચણા પહેલાં ખાઈને ગયો છે એમાં બાકી બચેલા છે એમાંથી તમારા 2ને જેટલા ખાવા છે એટલા ખાઈ લ્યો, એટલે એ 2 પણ ધરાઈ ધરાઈને ખાઈ લેશે. એ 2નું પતી જાય એટલે બાકીના જે 4 છે એને કહીશ કે હવે જે બચેલા ચણા છે એને ખાવાનું સ્ટાર્ટ કરી દો. એટલે આ રીતે દરેક વસ્તુ, માન લો કે ચણાનો કાર્યક્રમ પતી જાય પછી પાણીનો વારો, કે ચણા હટાવીને પાણી મૂકી દઈશ, બીજા ગ્રુપનો વારો, પહેલાં એક વિદ્યાર્થી જાય પીવું હોય એટલું પાણી પી લે, એનો વારો પતે એટલે બીજા આ 2 વિદ્યાર્થીનો, પીવું હોય એટલે પાણી પી લે, પછી 2નું પતી જાય એટલે 4 વિદ્યાર્થીઓ પાણી પીવું હોય એટલું પી લે. એટલે આ રીતે વારાફરતી એક્ટિવિટી કરશું. હવે જ્યારે બધી એક્ટિવિટી પતી જાય એનું રિઝલ્ટ તમે જોશો તો બહુ ચોંકાવનારું રિઝલ્ટ હશે, કે ઘણીવાર એવું થશે કે પહેલો વિદ્યાર્થીને જેટલું જોઈતું હતું એટલું લઈને ગયો, પછી બાકીના 2 વિદ્યાર્થીઓ જશે એની પાછળ બહુ ઓછો સામાન વધ્યો હશે. માન લો કે પહેલાં બહુ બધા ચણા હતા, પહેલો વિદ્યાર્થી ખાઈને ગયો એટલે ચણા કેવા થઈ ગયા, ઓછા થઈ ગયા, એટલે બીજા 2 જશે એટલે એ ચણા ખાઈ લેશે તો પાછા ઘટી જશે, પાછા 4 જશે, એટલે લગભગ અમુકમાં એવું બચશે કે કાંઈ બચ્યું જ નહીં હોય. જ્યારે જે હવા ભરેલું બોક્સ છે એમાં જો ગમે એટલી હવા લઈને જાય એ બોક્સ પાછું ફિલઅપ થઈ જશે, એ ક્યારેય ખાલી થશે નહીં. એટલે આ જે પ્રવૃત્તિ છે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો સૂચવે છે
के आज पहलो विद्यार्थी है पहली पेढ़ी सूचवे आप कही है एकवीसमी पेढ़ीना एटले रीते पहली पेढ़ी सूचवे कि जयरे जीवन की शुरुआत थी तरह कूदरती संसाधनों बहु बधा था एम पहली पेढ़ीए जटला वपरवा एट वपरी लीधा त्यार पछी बीजी पेढ़ी आवे आपने खबर है कि दर वर्षे जे वस्ती गणतरी थाय एना आंकड़ाओ से डबल रेन्ज में ज आवता होय छे केम के एटली बधी वस्ती दिवसे ने दिवसे वधती जाय छे एटले जे बीजी पेढ़ी आवशे एमां पहली पेढ़ी करता वस्ती केवी थई गई हशे बमणी थई गई हशे एटले के बमणी थई गयेली वस्तु ए संसाधनो वापरशे एना पछीनी त्रीजी पेढ़ी आवशे એમાં પાછી વસ્તી બમણી થઈ ગઈ હશે એટલે એ લોકો પાછે વસ્તુ વાપરશે અને આમ નામ વસ્તુ વાપરતા ગયા તો આપણે જાણીએ છીએ કે એક સમય એવો આવશે કે છેલ્લી પેઢી માટે કાંઈ જ એટલે કાંઈ જ વધવાનું નથી અને એટલા માટે થઈને આપણે જે કુદરતી સંસાધનો છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડે હા આપણે તો ઠીક છે કે અત્યારે આપણને માની લો પેટ્રોલિયમ પેદાશો અઢળક મળે છે તો આપણે એવું વિચારીએ કે મળે છે ને શું વાપરી નાખીએ પણ આપણે સેલ્ફિશ બનવા કરતાં પાછળની પેઢીનો વિચાર કરવો પડશે કે હવા તો અમર્યાદિત જથ્થામાં છે અને ગમે એટલી વાપરીએ તો ચાલશે પણ કોલસો છે પેટ્રોલિયમ છે કુદરતી વાયુઓ છે જંગલો છે એને જો આપણે વાપરી નાખશું તો પાછળની પેઢી શું કરશે ઘણા બધા વન્યજીવો છે એને આપણે મારતા જઈએ છીએ તો કદાચ અમુક વન્યજીવો તો એવા રહેશે કે જે ફોટામાં જ બચશે આજે પણ અમુક વન્યજીવો તો એવા છે કે જેને આપણે ફોટામાં જ જોઈએ છીએ રિયલમાં કંઈ જોવા મળતા નથી એટલે આ રીતે કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડશે કે જે પુનઃ પ્રાપ્ય છે એનો ગમે એટલો વપરાશ કરશું તો ચાલશે પણ પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે એને આપણે પાછળની પેઢી માટે બચાવીને રાખવા પડશે હવે આ જ એક્ટિવિટી છે જો પહેલો વિદ્યાર્થીઓ વિચારે કે હું થોડાક ખાઈશ તો ચાલશે પાછળના માટે બચવા દો એ જ રીતે આ પેઢીઓ વિચારે કે હું થોડાક ખાઈશ તો ચાલશે પાછળના માટે બચવા જો તો કદાચ છેલ્લી પેઢી સુધી કંઈક ને કંઈક બચતું રહેશે ને ત્યાં સુધીમાં નવું નવું ક્રિએશન થતું રહેશે ક્લિયર તો એ જ બધી વાત એટલે કે આ ચેપ્ટરની અંદર આપણે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો વિશે શીખવાનું છે જેવા કે કોલસો પેટ્રોલિયમ ને કુદરતી વાયુ ક્લિયર તો બેઝિક માહિતી તમને આ લેક્ચરમાં ક્લિયર થઈ ગઈ હશે આને તમે રિફર કરજો પાકી કરજો ત્યાં સુધીમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે કોલસાથી સ્ટાર્ટ કરશું કે શું છે અને શું નહીં બરાબર તો ચલો ત્યારે ત્યાં સુધી નમસ્કાર.